નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 8 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેનું ત્રીજું યુનિટ નામ છે આહ ઉહ આઉચ. આ યુનિટની આજે આપણે 10મી એક્ટિવિટી વિશે અભ્યાસ કરવાનો છે. અગાઉ વિદ્યાર્થી મિત્રો, આપણે આ યુનિટની 1-9 એક્ટિવિટી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 10. શું કહે છે એક્ટિવિટી નંબર 10? કે મેક ધ નેમ ઓફ અ મંથ, કે એક મહિનાનું નામ બનાવવાનું છે યુઝિંગ ધોસ લેટર્સ, એવા અક્ષરોનો ઉપયોગ કરીને, એવા અક્ષરોનો ઉપયોગ કરીને, ઓફ ધ આલ્ફાબેટ વિચ ડોન્ટ અપીયર હિયર, કે જે અક્ષરો અહીંયા દેખાતા નથી. અહીંયા આપણને બધા અક્ષરો મિક્સ થઈ ગયા હોય એવું લાગે. જો અહીં એફ છે, અહીંયા ટી છે, પછી અહીંયા ઝેડ છે, કે છે, ક્યુ, બરોબર, એ એપો છે, વી, એલ, પી, ટી, આ એપો છે, એમ એપો છે, બરોબર. આવા ઘણા બધા અક્ષરો જે છે આપણને આપેલા છે, પણ જે અક્ષર દેખાતા નથી એની મદદથી એક નામ બનાવવાનું છે. કોનું? મંથ, મહિનાનું. તો ચાલો બનાવીએ. તો મેં તમારી માટે સરળતા માટે એક જવાબ તૈયાર કર્યો છે. જવાબ છે એનો જૂન, જે યુ એન ઈ, કારણ કે જે U, N અને E આ ચાર અક્ષરો જે છે અહીંયા દેખાતા આપણને નથી. ચાલો આગળ વધીએ. આગળ બીજું શું કહે છે પાર્ટ બી? તો પાર્ટ બી કહે છે મેક ધ નેમ ઓફ અ બર્ડ, એક પક્ષીનું નામ બનાવો યુઝિંગ ધોસ લેટર ઓફ ધ આલ્ફાબેટ, એવા આલ્ફાબેટનો ઉપયોગ કરીને, વિચ ડોન્ટ અપીયર હિયર, કે જે અહીંયા દેખાતા નથી, અહીંયા નથી દેખાતા એવા અક્ષરનો ઉપયોગ કરીને શું બનાવવાનું છે? એક પક્ષીનું નામ બનાવવાનું છે, બરોબર. તો આ ચાર્ટ છે વિદ્યાર્થી મિત્રો, ઓલા કરતા ફરી ગયો છે. F, T, Z, K છે, D છે, G છે, X છે, M છે, B છે. તો ચાલો તમારી માટે જવાબ પણ તૈયાર કર્યો છે સરળતા માટે. જવાબ છે ક્રો, CROW. આ ચાર અક્ષરોથી બનતો એક જવાબ છે પક્ષીનું નામ. ક્રો એટલે કાગડો, જે અક્ષરો આપણને અહીંયા દેખાતા નથી. ઓકે, આગળ વધીએ. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરદસ્ત એપ્લિકેશન, નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, એ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ 3-12ના બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, એ પણ એકમ કસોટી સાથે, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ. વિદ્યાર્થી મિત્રો, એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ પ્રકારના, તમામે તમામ વિષયના સોલ્યુશન અવેલેબલ છે. તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને. એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. ચાલો આગળ વધીએ. આગળ આપણે પાર્ટ સી કહે છે કે લર્ન ટુ મેક વર્ડ કોન્સ, કે વર્ડ કોન્સ બનાવતા શીખો. હવે વર્ડ કોન એટલે શું થાય? તો જો પહેલા તો કોન બનાવી દો. કોન આ પ્રકારે આવે, આમ સર આ તો ત્રિકોણ છે, ત્રિકોણ છે પણ કેવો ઊંધો, આઈસ્ક્રીમ નો કોન આપણે ખાતા હોય ને, આવો આવે ને, આમ મસ્ત નો મજા આવે સર, ખાવાની મજા આવે. પણ વર્ડ કોન એટલે શું? તો વર્ડ કોન નો મતલબ થાય આવી રીતે, બરોબર. શબ્દો જે છે જેમ એક એક સ્ટેપ નીચે જાય તેમ તેમ શબ્દોની સાઇઝ નાની નાની થતી જવી જોઈએ, અને બધાય શબ્દો મિનિંગ વાળા હોવા જોઈએ, મિનિંગફુલ, બરોબર. એવું ન હાલે સર એબીસીડીનો ગમે અક્ષર લખી ના. એક્ઝામ્પલ જો આપણને આપ્યું છે ટેલ, ટેલ એટલે પૂંછડી, તો એમાંથી એક શબ્દ કાઢી નાખ્યો, લીટ, બરોબર, લીટ એટલે ચાટવું. પછી ઈટ, ઈટ એટલે તે, એમાંથી ટી કાઢી નાખ્યો, આય વૈધો, આય એટલે હું, છે ને, પૂછડી, પછી ચાટવું, પછી તે અને આય. આમાંથી ટેલમાંથી જે છે એ કાઢી નાખ્યો લીટ વૈધું, એલ કાઢી નાખ્યો ઈટ વૈધું, ટી કાઢી નાખ્યો આય વૈધું. તો એવી રીતે જે છે આવો કોન આકાર, કેવો આકાર જો આમ દેખાય છે, આમ પતલું થતું જાય, નાનું થતું જાય, એવો કોન બનાવવાનો છે, એનું શું કહેવાય? વર્ડ કોન. અને એવરી ટોપ ઓફ ધ બોટમ શુડ કન્સિસ્ટ ઓફ ધ કમ્પ્લીટ વર્ડ્સ, અને આખે ઉપરથી માંડી નીચે સુધી બધા શબ્દો કેવા હોવા જોઈએ? કમ્પ્લીટ વર્ડ હોવા જોઈએ. Consisting of the letters rearranged from the previous word. અને દરેકે દરેક આમાંથી જે નીચે જાઓ ને, એક સ્ટેપ નીચે જાઓ એટલે ઉપરના શબ્દોમાંથી જ બનાવવાનું, આમાંથી પાછા નીચે જાઓ એટલે ઉપરના શબ્દોમાંથી જ બનાવવાનું, એના અક્ષરોને કાઢીને રીઅરેન્જ કરવાના છે, વિથ વન લેટર ડ્રોપ્ડ એવરી ટાઈમ, અને દર વખતે એક અક્ષર કાઢવાનો છે. તો એવા કોન જે છે, વર્ડ કોન તમારે બનાવવાના છે, જેનું એક એક્ઝામ્પલ આપણને અહીંયા આપી દીધું. તો ચાલો બનાવો. તો ચલો આ ટાસ્ક આપું છું હું તમને,
આ એક્ટિવિટી આપું છું હું તમને કે તમારે મને આવા વર્ડ કોણ બનાવીને મને કમેન્ટ સેક્શનમાં જણાવવાના છે કે સર આવી રીતે વર્ડ કોણ બને. ઓકે, અહીંયા તમારું એક્ઝામ્પલ છે, આવી આનો તમે ઉપયોગ કરીને તમે વર્ડ કોણ બનાવો. ચાલો આ તમને ટાસ્ક આપું છું, ફટાફટ મને કમેન્ટ સેક્શનમાં જણાવો કે ભાઈ વર્ડ કોન જે છે એના એક્ઝામ્પલ કેવા કેવા હોય છે. ઘણા વિદ્યાર્થીઓ કમેન્ટ કરી નાખી હશે, જોઈએ આપણે. તમારી માટે જવાબ તૈયાર છે. ચાર્ટ, એમાંથી આડ કાર્ડ નાખો, ચાર્ટ વધ્યું છે. ચાર્ટ ને ચેટ વચાશે જ્યારે તમે વોટ્સએપમાં કે ઇન્સ્ટાગ્રામમાં કોઈ સાથે ચેટ કરતા હોય ને, ચેટ. એમાંથી સી કાર્ડ નાખ્યો, હેટ, ટોપી. એચ કાર્ડ નાખ્યો, એટ. અને પછી ટી કાર્ડ નાખ્યો એટલે અ નામનું આર્ટિકલ. પછી છે ટ્વાઇન, ટ્વાઇનમાંથી ટી કાર્ડ નાખો એટલે વાઇન થઈ જાય, દારૂ. પછી વાઇનમાંથી ઈ કાર્ડ નાખો, વિન થઈ જાય છે. ડબલ્યુ કાર્ડ નાખો, ઇન, અને પછી આઈ વધે છે. પછી મેડમ, મેડમમાંથી એ કાર્ડ, એડમ કોઈનું નામ છે, એ કાર્ડ નાખો એટલે ડેમ થઈ જાય. પછી ડી કાર્ડ નાખો એટલે એ એમ થઈ જાય, અને ખાલી એમ કાર્ડ નાખો એટલે એ થઈ જાય. છે, એક 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 અક્ષર દૂર થતો જાય છે અને મિનિંગ પણ, મિનિંગફુલ પણ સેન્ટેન્સ, મિનિંગફુલ પણ શબ્દો હોય છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 3ની 10મી એક્ટિવિટી. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે આ યુનિટની 11મી એક્ટિવિટી લઈને હાજર થશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.